નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જેકેમાં હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો માટે એક મહત્વનો વિષય એટલે કે રીઝનિંગ. અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષા જેમાં ક્લાસ 3 એટલે કે તલાટી ક્રમ મંત્રી હોય, જુનિયર ક્લાર્ક હોય કે પોલીસ કોન્સ્ટેબલ હોય, તેમાં રીઝનિંગના પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે. તો આજે વિદ્યાર્થી ભાઈ બહેનો, રીઝનિંગની અંદર કોઈ શ્રેણી આપેલી હોય છે તેને શોર્ટકટ ટ્રીક સાથે કઈ રીતના ઝડપથી સોલ્વ કરી શકાય, કારણ કે પરીક્ષાની અંદર આપણી પાસે ઓછો સમય હોય છે અને ઓછા સમયની અંદર ઝડપથી આપણે શ્રેણી સોલ્વ કરવાની હોય છે. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણે શોર્ટકટ ટ્રીક સાથે શ્રેણી કેમ ઝડપથી સોલ્વ કરવી તે વધુ માહિતી જોશું. વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે ચેનલમાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ વાર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુની આવતી બેલ આઇકન પર પ્રેસ કરશો, જેને કારણે અમારી ચેનલ પર અમને કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, આ રીતના સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર શ્રેણી આપેલી હોય છે, જેમ કે તમે જોઈ રહ્યા છો, 156 છે, 82 છે, 60 છે, 86 અને 64. અને આ પ્રશ્નના જગ્યાએ શું આવશે એ આપણે આન્સર આપેલ વિકલ્પમાંથી પસંદ કરવાનો હોય છે. તો તમે જે રીતના જોઈ રહ્યા છો કે આ રીતના ચાર ઓપ્શન આપેલા છે, એ છે 105 છે, બી છે 95, સી છે 90 અને ડી છે 85. તો આમાં સાચો આન્સર શું આવશે? આવી શ્રેણી સોલ્વ કરવા માટે સૌ પ્રથમ તો આપણે વિદ્યાર્થી ભાઈ બહેનો ઝડપથી ટ્રીક સાથે સોલ્વ કરશું. તો આ રીતના તમે જોઈ રહ્યા છો, અહીંયા આપણે જોઈ શકીએ કે 56 અને 60 તો તેમાં પ્લસ 4 ડિફરન્સ છે. કેટલાનો ડિફરન્સ છે? 56 અને 60 વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? પ્લસ 4. એ જ રીતના 82 અને 86 વચ્ચે તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી ભાઈ બહેનો, તેમાં પણ કેટલાનો ડિફરન્સ છે? પ્લસ 4. એટલે કે 82 માં 4 પ્લસ કર્યા એટલે 86 થયા. હવે વાત રહી અહીંયા જે ઓપ્શન આપેલો છે વિદ્યાર્થી ભાઈ બહેનો, તે તમે જોઈ રહ્યા છો કે અહીંયા પછી શું થયું છે? 60 માં કેટલા કર્યા? પ્લસ 4. એટલે કે પાછા 60 માં પ્લસ 4 કર્યા એટલે કેટલા થયા? 64. તો હવે વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે અહીંયા 86 માં કેટલા પ્લસ કરશું તો તેનો સાચો આન્સર આવશે? તો 86ની અંદર તમે 4 પ્લસ કરો એટલે કે તેનો જવાબ આવશે 90. એટલે કે 4-4 ડિફરન્સ છે. તો તેનો સાચો આન્સર રહેશે સી, 90 સાચો આન્સર રહેશે. તો આ રીતના સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આવી રીતના લોજિક આપેલું હોય છે અને લોજિક ગોતવાનું હોય છે વિદ્યાર્થી ભાઈ બહેનો, અને આપણે એવા દાખલા ઝડપથી સોલ્વ કરવાના હોય છે. ત્યાર પછી વાત કરીએ બીજો એવો પ્રશ્ન, એટલે કે બીજો આપણે જોઈએ શ્રેણી કે આ રીતના શ્રેણી આપેલી છે, 23 છે, 35 છે, 59 છે, 107 અને 203. આ રીતના શ્રેણી આપેલી છે અને આ રીતના ચાર ઓપ્શન આપેલા છે, એ છે 495 છે, બી છે 395 છે, સી 115 અને ડી 425. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, અહીંયા બે અંક વચ્ચે શું ડિફરન્સ છે એ ખાસ આપણે ગોતવાનો હોય છે. તો અમે તમે જોઈ શકો છો કે 23 ને 35 કર્યા છે, તો 23ની અંદર કેટલા પ્લસ કરીએ તો 35 થાય? તો 23 માં 12 પ્લસ કરીએ એટલે 35 થાય. ત્યાર પછી 35ની અંદર જે છે અહીંયા ડિફરન્સ તમે જોઈ રહ્યા છો કે 35 જે આપેલા છે એટલે કે જવાબ 35 આવ્યો છે. 35માં કેટલા પ્લસ કરીએ તો 59 થાય? તો અહીંયા જોઈ શકો છો 24 પ્લસ કરીએ એટલે 59 થાય. એ જ રીતના 59ની અંદર 107 છે, તો 59માં કેટલા પ્લસ કરીએ તો 107 થાય? તો અહીંયા 12 પ્લસ કર્યા પછી 24 પ્લસ કર્યા, તો અમે જોઈ શકો છો 12ની શ્રેણી ચાલી રહી છે, 12 દૂ 24 એટલે કે ડબલ કરી રહ્યા છીએ. તો 24ના ડબલ કરીએ 48 એટલે કેટલા થશે? 107 થશે. ત્યાર પછી 107ની પછી 203 છે, તો 107માં કેટલા પ્લસ કરીએ તો 203 થાય? તો અહીંયા જોઈ શકો છો 12 દૂ 24 કર્યા, 24ના ડબલ 48 કર્યા, હવે 48ના ડબલ કરવાના એટલે કેટલા થશે વિદ્યાર્થી ભાઈ બહેનો? 96. તો 48ના ડબલ 96 કરીએ એટલે કે 107 પ્લસ 96 કરશું એટલે થશે 203. ત્યાર પછી તમારા લોજિક હવે જવાબનું છે કે 203ના કેટલાક ડબલ કરશું તો 300 જે છે એ જવાબ આવશે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે 12ના ડબલ કર્યા એટલે 24 થયા, 24ના ડબલ કર્યા એટલે 48 થયા, 48ના ડબલ કર્યા એટલે 96 થયા. હવે 96ના ડબલ કરો એટલે કેટલા થશે? 192. એ 192 જે છે એ 203માં પ્લસ કરવાના છે, એટલે કે 203 પ્લસ 192 એટલે જવાબ આવશે 395, જે આન્સર બી આપેલો છે. એટલે કે આનો સાચો આન્સર આવશે બી, 395. તો આવી રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર રીઝનિંગના આવા શ્રેણી આપેલી હોય છે અને ઝડપથી આ રીતના સોલ્વ કરવાની હોય છે. ત્યાર પછીની મહત્વની શ્રેણી આપેલી છે,
आ रीतना छे 2 छे 12 छे 60 240 720 અને આપેલ વિકલ્પમાંથી આપણે જવાબ ગોતવાનો છે કે એ 1500 છે બી 1620 છે સી 1900 છે કે ડી 1440 છે તો આનું લોજિક કઈ રીતના મળશે વિદ્યાર્થી ભાઈ બહેનો ખાસ બહુ મગજ દોડાવો પડે ત્યારે જ આવા રીઝનિંગના દાખલા સોલ્વ થતા હોય છે કારણ કે જો તમે આવી રીતના પ્રેક્ટિસ કરશો તો રીઝનિંગના કોઈ પણ શ્રેણીના દાખલા અવશ્ય સોલ્વ કરી શકશો તો બહાર કરવા માટે અહીંયા જોઈ શકીએ આપણે આની વચ્ચે શું સંબંધ છે તો ગુણાકારનો સંબંધ છે 2 6 12 પછી અહીંયા જુઓ 60 કઈ રીતના થયા છે તો 12 5 60 તમે જોઈ શકો છો 6 આવ્યા પછી 5 આવ્યા ત્યાર પછી 60 ને કેટલા 240 કઈ રીતના થયા છે તો 60 ગુણ્યા 4 કરીએ એટલે કે 6 240 તમે જોઈ રહ્યા છો એક એક અંક ઘટી રહ્યો છે 6 માંથી 5 થયા 4 થયા ત્યાર પછી 240 જે આવ્યા છે એને કેટલા વડે ગુણ્યા તો 720 થાય તો 3 વડે ગુણ્યા એટલે કે 24 તેરી 72 એટલે 720 થાય હવે અહીંયા જોઈએ 6 માંથી 5 થયા 5 માંથી 4 થયા 4 માંથી 3 થયા હવે કેટલા વડે ગુણશું જે જવાબ આવેલો છે 720 ગુણ્યા કેટલા વડે ગુણશું તો સાચો જવાબ મળશે તો કે 3 પછી 2 આવશે 2 વડે ગુણશું એટલે કે 1440 આનો સાચો આન્સર થશે એટલે કે ડી સાચો આન્સર આવશે કે 1440 તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો રીઝનિંગની અંદર લોજિક હોય છે લોજિક જ માત્ર ગોતવાનું હોય છે ત્યાર પછી આન્સર તો સીધે સીધો આપણને મળી જતો હોય છે ત્યાર પછીની શ્રેણી છે 80 છે 48 છે 64 છે 56 છે 60 છે અને પ્રશ્નાર્થચિહ્ન એટલે કે તમારે જવાબ ગોતવાનો છે એ 55 બી 56 સી 58 અને ડી 60 વિદ્યાર્થી ભાઈ બહેનો તમને કદાચ આમાં લોજિકમાંથી ખબર પડી જતી હશે કે સાચો આન્સર શું આવશે જો સાચો આન્સર તમને મળી ગયો હોય તો કમેન્ટમાં અવશ્ય જણાવજો એ વિદ્યાર્થી ભાઈ બહેનો અને એકવાર અમારી ચેનલ એકવાર અમારી ચેનલને લાઇક ચોક્કસ કરજો જેના કારણે અમને આવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહે તો વિદ્યાર્થી ભાઈ બહેનો હવે જોઈએ શું છે આની અંદર લોજિક તો એસીમાં 48 થયા છે વિદ્યાર્થી ભાઈ બહેનો તમે જોઈ રહ્યા છો એસીમાંથી 48 થયા એટલે કાંઈક પ્રશ્ન છે એટલે કે અહીંયા 32 માઇનસ 32 કરો જ્યારે તમે તો તમને 48 મળે ત્યાર પછી 48માંથી 64 થયા તો એની અંદર શું કર્યું 48 જો મેં જોવો પેલા માઇનસ થયા પછી 48માં કેટલા પ્લસ કર્યા તો વિદ્યાર્થી ભાઈ બહેનો 64 થાય તો 16 પ્લસ કર્યા એટલે 64 થયા એકવાર માઇનસ એકવાર પ્લસ ખાસ ધ્યાન રાખજો ત્યાર પછી 64માંથી 56 આવ્યા એટલે કે કેટલા માઇનસ કર્યા તો વિદ્યાર્થી ભાઈ બહેનો 8 માઇનસ કર્યા એટલે 56 આવ્યા અને હવે તમે જોઈ રહ્યા છો 56માં કેટલા પ્લસ કર્યા તો 60 થયા તો 4 પ્લસ કર્યા એટલે 60 થયા તો તમે જોઈ રહ્યા છો 4 દુ 8 8 દુ 16 16 દુ 32 એટલે કે તમે જુઓ અહીંયા 4 થયા અહીંયા 8 છે અહીંયા 16 છે અને અહીંયા 32 છે તો હવે તમારે ખાસ શું કરવાનું છે કારણ કે એકવાર માઇનસ છે એકવાર પ્લસ છે એકવાર માઇનસ છે એકવાર પ્લસ છે તો હવે શું આવશે વિદ્યાર્થી ભાઈ બહેનો માઇનસ માઇનસ કેટલા કરશું આપણે 2 કરશું એટલે આપણને સાચો આન્સર મળશે તો 60માંથી 2 જાય એટલે સાચો આન્સર આવશે 58 તો આ રીતના સી છે એ સાચો આન્સર છે 58 તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો પરીક્ષામાં શ્રેણી પૂછાતી હોય છે મહત્વની શ્રેણી કહી શકીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શ્રેણી કહી શકીએ આવી રીતના ઘણીવાર પોઈન્ટમાં પણ શ્રેણી આવતી હોય છે વિદ્યાર્થી ભાઈ બહેનો તો 28 છે 27.5 છે 28.5 છે 27 છે અને 29 અહીંયા તમારે શું આવે આન્સર એ ગોતવાનો છે તો આન્સરમાં ચાર ઓપ્શન આપેલા છે 20.5 26.5 32.5 અને ડી 29.5 તો આમાં સાચો આન્સર શું આવશે વિદ્યાર્થી ભાઈ બહેનો તો અહીંયા જોઈ શકીએ 28માંથી કેટલા માઇનસ કર્યા તો 27.5 થયા તો 0.5 બાદ કરો એટલે 27.5 થાય ત્યાર પછી 27.5માં કેટલા પ્લસ કર્યા તો 28.5 થાય તો 1 કર્યા એટલે 28.5 થયા 0.5 1 માઇનસ 0.5 માઇનસ 1 એટલે આપણે જોઈએ 0.5માંથી 1માં ગયા ત્યાર પછી 28.5 જવાબ આવી ગયો છે 28.5માં કેટલા માઇનસ કરીએ તો 27 થાય તો આપણે અડધો છે પછી 1 થયો પછી દોઢ કરીએ 1.5 એટલે કે આપણે જોઈએ તો 27 થશે અને 27ની અંદર કેટલા પ્લસ કરીએ તો થાય તો 29 એટલે કે 2 પ્લસ કરીએ 0.5 પછી 1 પછી દોઢ પછી 2 હવે શું આવ્યું વિદ્યાર્થી ભાઈ બહેનો તમારે જે આન્સર આવ્યો એટલે કે એકવાર માઇનસ થયું છે એકવાર પ્લસ થયું ધારો કે 0.5 માઇનસ થયા તો 1 પ્લસ થયું એ જ રીતના 1.5 માઇનસ થયા પ્લસ 2 થયા તો હવે નિશાની શેની આવશે માઇનસની 29માંથી કેટલા આપણે માઇનસ કરશું તો વિદ્યાર્થી ભાઈ બહેનો આપણને આન્સર મળશે તો 29ની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે જે માઇનસ કરવાના થશે એ કેટલા થશે 2.5 માઇનસ કરો એટલે કે તમને જવાબ મળશે 26.5
तो आ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો શ્રેણીઓ પૂછાતી હોય છે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં અવારનવાર આવી રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો તમારે આન્સર કમેન્ટ કરવાનો છે કે આનો આન્સર શું આવશે તો આ 25 છે 49 છે 81 છે આના મે ઓપ્શન નથી આપેલા પરંતુ વિદ્યાર્થી ભાઈ બહેનો સાચો આન્સર શું આવે એ તમારે ગોતવાનો છે સાચો આન્સર મને કમેન્ટમાં જણાવવાનો છે તો આ વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડિયો પસંદ આવે તો લાઈક કરજો એકવાર ચોક્કસ અને તમારા વિડિયો તમારા મિત્રોમાં પણ આ વિડિયોને વધુ શેર કરજો ધન્યવાદ